અસલવાલેકુમ હેલો ગાઈઝ આઈ એમ બેક વિથ વન મોર વિડીયો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ટૉક અબાઉટ સિંગ્યુલર એન્ડ પ્લુરલ આજે આપણે સિંગ્યુલર અને પ્લુરલની અંદર સિંગ્યુલર ફોમને પ્લુરલમાં કેવી રીતે ચેન્જ કરાય છે એ જોઈશું અને બીજું કે ચેન્જ ધ ટેક્સ્ટમાં એ તમને એક્ઝામમાં કેવી રીતે પૂછાશે એ બી જોઈશું પ્લસ આ એક્ઝામમાં તમને થ્રી માર્ક્સનું પૂછાય છે એ તમારે ધ્યાન રાખવાનું છે ઓકે લેટ્સ બિગિન સિંગ્યુલર સૌથી પહેલાં આપણે ડેફિનેશન જોઈએ તો સિંગ્યુલરની ડેફિનેશન હોય છે અ નાઉન દેટ નેમ્સ વન પર્સન એનિમલ પ્લેસ ઓર થિંગ ઇઝ કોલ્ડ સિંગ્યુલર નાઉન એટલે કે સિંગ્યુલર નાન કોને કહેવાય તો સિંગ્યુલર નાઉન એને કહેવાય જે માત્ર એક વ્યક્તિ પ્રાણી જગ્યા કે વસ્તુ માટે વપરાય છે એઝ ફોર એક્ઝામ્પલ અ બોય અ કેટ અ ચેર હવે અહીંયા ધ્યાન રાખવાની બાબત એ છે કે જ્યારે બી તમે સિંગ્યુલર નાઉનનો ઉપયોગ કરશો તો નાઉનના આગળ તમે આર્ટિકલ એ ઓર એનનો ઉપયોગ કરો છો હવે આર્ટિકલ એ અને એન ક્યારે વપરાય છે તમને ખબર છે છતાં પણ આપણે જોઈ લઈએ જ્યારે તમારો જ્યારે તમારો જે નાઉન છે એનો ફર્સ્ટ લેટર એ કયો હોય કોન્સોનેન્ટ એટલે કે વ્યંજન હોય તો એ વપરાશે અને જ્યારે વોવેલ હશે તો એન વપરાય છે એ તમારે ધ્યાન રાખવાનું છે ચાલો હવે પ્લુરનની ડેફિનેશન જોઈએ તો પ્લુરનની ડેફિનેશન શું છે અ નાઉન દેટ નેસ મોર વન પર્સન એનિમલ પ્લેસ ઓર્થિંગ ઇઝ કોલ્ડ પ્લુરલ નાઉન હવે પ્લુરલ એટલે કે બહુવચન કોને કહેવાય તો એવા નાઉન જે મોર ધેન વન પર્સન એટલે કે એક કરતાં વધારે વ્યક્તિ પ્રાણી જગ્યા કે વસ્તુ માટે વપરાતા નાઉનને આપણે કહીએ છીએ પ્લુરલ નાઉન આપણે સિંગ્યુલર જોયું તો અ બોય હતું સિંગ્યુલર હોય તો આર્ટિકલ એ અને એનનો ઉપયોગ થાય છે અને જ્યારે આપણે એને પ્લુરલ કરીએ તો આર્ટિકલ એ અને એન કાઢી નાખવામાં આવે છે અબોયની જગ્યા અહીંયા શું થઈ ગયું બોયસ એવી જ રીતે કેટ તો અ કેટ હતું એનું કેટ્સ થઈ ગયું અને ચેર ચેર હતું એનું શું થઈ ગયું ચેર્સ એ આપણને યાદ રાખવાનું આ તો સિમ્પલી આપણે જોઈ ગયા કે ભાઈ સિંગ્યુલર અને પ્લુરલ કોને કહેવાય છે પણ જ્યારે સિંગ્યુલર ફોર્મને પ્લુરલમાં ચેન્જ કરવાનું આવે છે ત્યારે દેર આર લોટ્સ ઓફ કન્ફ્યુઝન વી હેવ ટુ ફેસ કે ભાઈ ક્યારે આપણે ખાલી એસ લગાવીશું ક્યારે આઈ ઇસ લગાવીશું ક્યારે વીઈ એસ લગાવીશું તો આજ કન્ફ્યુઝન્સ છે પહેલા આપણે આ કન્ફ્યુઝન ને ક્લિયર કરીએ ધેન વી વિલ પ્રોસીડ ઓકે તો ચાલો જોઈએ હાઉ ટુ ગેટ પ્લુરલ ફોર્મ્સ પ્લુરલ ફોર્મ કેવી રીતે મળે છે તો ફર્સ્ટ છે વી એડ ઈ એસ ટુ નાઉન્સ ધેટ એન્ડ્સ ઇન સી એચ એસ એચ ઓ એસ ડબલ એસ એક્સ એન્ડ ઝેડ ટુ ગેટ ધેર પ્લુરલ ફોર્મ્સ એઝ ફોર એક્ઝામ્પલ હવે એઝ ફોર એક્ઝામ્પલ જોઈએ પહેલા સમજી લઈએ તો જ્યારે બી આપણું જે નાઉન છે એનો એન્ડ સી એચ એસ એચ ઓ એસ ડબલ એસ એક્સ ઓર ઝેડથી થશે ત્યારે આપણે એને પ્લુરલ કરતી વખતે છેલ્લે શું લગાવીશું ઈ એસ એઝ ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈ શકો છો ઓસ્ટ્રિચ

બીજા તે કે હાઉ ટુ ગેટ પ્લુરલ ફોર્મ્સ તો જ્યારે ધ નાઉન્સ ધેટ એન્ડ ઇન કોન્સનેન્ટ ફોલોડ બાય વાય ચેન્જ ઇન ટુ પ્લુરલ ફોર્મ બાય ચેન્જિંગ ધ વાય ટુ આઈ ઇ એસ હવે અહીંયા તમારે શું યાદ રાખવાનું છે કે તમારો નાઉન જેનો અંત સનાથી થતો હોય વાયથી પણ વાયની પહેલાં શું હોય કોન્સોનેન્ટ એટલે કે વ્યંજન હવે વ્યંજન કયા કયા તો યાદ રાખવાનું કે જે વોવલ છે એ એને કરીને જેટલા આપણા આલ્ફાબેટ બચે છે એ શું છે કોન્સોનેન્ટ તો હવે અહીંયા તમે એક્ઝામ્પલ જુઓ એટલે ખ્યાલ આવશે તો હવે જ્યારે તમને આપેલા નાઉન ને છેલ્લે વાય હોય અને વાયની પહેલા કોન્સોનન્ટ એટલે કે વ્યંજન હોય ત્યારે એને જ્યારે તમે પ્લુરલ બનાવશો તો તમે વાય કાઢી નાખશો અને એની જગ્યાએ તમે લખશો આઈઈ એસ એસ ફોર એક્ઝામ્પલ જુઓ તો લેડી તો લેડીમાં વાયની પહેલાં શું છે ડી અને ડી શું છે કોન્સોનન્ટ તો ડી કા ડી જે છે એ કોન્સોનન્ટ છે એટલે આપણને હવે જોયું ઉપર એવી રીતે કે વાય ની પહેલા જો કોન્સોનન્ટ હોય તો વાય કાઢી નાખવાનું અને આઈઈએસ મૂકવાનું એટલે હવે આને તમે પ્લુરલ કરશો એટલે શું થઈ જશે લેડીઝ ખ્યાલ આવ્યું એવી જ રીતે બેબી હવે બેબી ના છેલ્લે તમે જોવો છો કે વાય છે અને વાય ની પહેલા શું છે બી 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 કોન્સોનન્ટ છે તો કોન્સોનન્ટ છે એટલે આપણને તરત જ સ્ટ્રાઈક થવું જોઈએ કે વાય ના પહેલા જો કન્સોનન્ટ હોય તો સિંગ્યુલર ને પ્લુરલ બનાવતી વખતે આપણે વાય કાઢી નાખીએ છીએ અને શું લખીએ છીએ આઈ એસ એટલે થઈ ગયું બેબીઝ ક્લિયર હવે બીજું જોઈએ તો હવે છે ધ નાઉન્સ ધેટ એન્ડ ઇન વોવલ ફોલોડ બાય વાય ચેન્જ ઇનટુ પ્લુરલ ફોર્મ સિમ્પલી બાય એડિશન ઓફ એસ હવે શું યાદ રાખવાનું કોન્સનન્ટ હોય ત્યારે વાયની પહેલાં જો કોન્સનન્ટ હોય ત્યારે આપણે વાયને કાઢી નાખીએ છીએ અને આઈ ઇસ મૂકીએ છીએ પણ જો વાયની પહેલાં વોવેલ હોય ત્યારે શું કરવાનું છે તો જો વાયની પહેલાં વોવેલ હોય વોવેલ એટલે એ ઈ આઈ ઓ ત્યારે આપણે વાયને કાઢવાનું નથી પણ જે આપણું સિંગ્યુલર ફોર્મ હશે એની સાથે ખાલી આપણને એસ લગાડી દેવાનું છે એસ ફોર એક્ઝામ્પલ એટલે આપણે હવે ઈ કાઢવાના વાય કાઢવાના નથી પણ વાયની સાથે શું લગાવી દઈશું એસ એટલે શું થઈ જશે કીઝ એવી જ રીતે મંકી હવે મંકી માં બી છેલ્લે વાય છે અને વાયની પહેલા વેલ છે એટલે એમાં બી વાયની સાથે એસ લગાવીશું એટલે આપણને પ્લુરલ ફોર્મ મળી જશે નેક્સ્ટ જોઈએ હવે છે ટુ ફોર્મ ધ પ્લુરલ ઓફ અ નાઉન ધેટ એન્ડ્સ ઇન એફ ઓર એફ ઇ વી રિપ્લેસ ધ એફ ઓર એફ ઇ વિથ વી ઈ એસ હવે શું યાદ રાખવાનું છે ધ ફોર્મ ટુ ફોર્મ ધ પ્લુરલ ઓફ અ નાઉન એટલે કે આપણને જ્યારે કોઈ નાઉન પ્લુરલમાં બદલવાનું હોય પણ કયા નામ તો જેના સાનાથી રિપ્લેસ કરીએ છીએ વીઈ એસ એટલે કે એફ કે એફ ઇ ની જગ્યાએ આપણે વીઈ એસ લખીએ છીએ એક્ઝામ્પલ જોઈએ લીફ હવે લીફના છેલ્લે શું છે એફ

કેટલીક વખત સિંગ્યુલર નાઉન જે છે એ પોતાના અંદર જે વોવેલ આપેલા હોય છે કે વોવેલ્સ આપેલા હોય છે એને ચેન્જ કરીને બી આપણે પ્લુરલ ફોર્મ મેળવીએ છીએ જેમ કે ટૂથ હવે ટૂથ પ્લુરલ કરવું હોય તો ડબલ ઓ કાઢી નાખવાનું અને એની જગ્યાએ ડબલ ઈ મૂકવામાં આવી છે મેન છે તો મેન તો એને કેવી રીતે એ કાઢી નાખવાનું અને એની જગ્યાએ એમ એન કરવામાં આવે છે ચાલો નેક્સ્ટ જોઈએ હવે આપણે આ તો જોઈ ગયા કે ભાઈ પ્લુરલ ફોર્મ કેવી રીતે મળે છે હવે આપણું જે પ્રોનાઉન છે ફર્સ્ટ પર્સન સેકન્ડ પર્સન થર્ડ પર્સન તો એ બધાને કેવી રીતે સિંગ્યુલરમાંથી પ્લુરલ હેલ્પિંગ વર્બ્સ છે વર્બ્સ છે એને કેવી રીતે કરવાનું એ જોઈએ તો પહેલાં છે ફર્સ્ટ પર્સન તો ફર્સ્ટ પર્સનની અંદર જ્યારે સિંગ્યુલર આઈ હોય તો પ્લુરલ કરતી વખતે આઈનું શું થઈ જશે વી માય હોય તો માયનું શું થઈ જશે અવર મી મી નું શું થઈ જાય છે અસ માય સેલ્ફ અવર સેલ્ફ આ યાદ રાખવાનું છે તમારે હવે સેકન્ડ ફોર્મ હોય તો શું કરવાનું સેકન્ડ ફોર્મમાં કોઈ ચેન્જેસ થતા નથી સિંગ્યુલર જેવો હશે પ્લુરલ એઝ ઇટ ઇઝ નો ચેન્જેસ એટ ઓલ ત્યાં કોઈ ચેન્જેસ કરવાના નથી યુ યુ યોર 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 સેલ્ફ યોર સેલ્ફ અવે થર્ડ પર્સન હવે થર્ડ પર્સન માં देयर આર લોટ્સ ઓફ ચેન્જીસ હવે જોઈએ તો હી હિનો પ્લુરલ કરીજો તો શું થઈ જશે ધે હીઝ નો પ્લુરલ શું થાય છે ધેર హిમ ધેમ હિમ self ધેમ selves શી નો બી પ્લુરલ ધે હવે હર અહીંયા બે વખત છે તો યાદ રાખવાનું હર એઝ અ પોસેસિવ એડજેક્ટિવ એટલે કે સંબંધ હોય ત્યારે હરનો થશે અને હર એઝ અ ઓબેક્ટ વપરાયું હશે તો હરનું શું થઈ જશે ઇટ ધ્યમ ઇટ સેલ્ફ ધેમસેલ્ફ્સ આ યાદ રાખવાનું હવે જ્યારે તમને હેલ્પિંગ વર્બ બદલવાનું થાય ત્યારે તો અંદર વર્બ સાથે વર્બ અથવા તો વર્બ સાથે એસકેસ આપેલું હશે તો જ્યારે હવે આપણને શું યાદ રાખવાનું છે કે જ્યારે આપણે ટેન્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું ટેન્સ યાદ છે આપણને કે વર્બ સાથે સિમ્પલ પ્રેઝન્ટેન્સમાં એક વચન હોય હી શી ઇટ અને એક વચન તો એમાં ક્રિયાપદ સાથે એસ અથવા તો ઇએસ આપેલું હોય છે તો એને જ્યારે આપણે પ્લુરલમાં ચેન્જ કરીશું તો વર્બનો શું આવી જશે ક્રિયાપદનો મૂળ રૂપ આઈ વી યુ ધે અને બહુવચન સાથે મૂળ રૂપ જ્યાં ડસ હશે ત્યાં આપણે ડુ મૂકીશું જ્યાં હેઝ હશે ત્યાં હેવ મૂકીશું જ્યાં એઝ હશે ત્યાં આર

ટ્રેક્ટરનું બહુવચન ટ્રેક્ટર્સ એટલે આન્સર આવી રીતે આઈ એમ આ પોસ્ટમેન તો શું થઈ ગયું વી આર પોસ્ટમેન બહુ વચન કરતી વખતે આર્ટિકલ કાઢી નાખવાનું ધીસ ધીસ આર માય અવર બાયસિકલ બાયસિકલ્સ ધીસ આર અવર બાયસિકલ્સ યુ બદલાતો નથી આર બી બદલાતો નથી આર્ટિકલ કાઢી નાખવાનું ફાર્મર ફાર્મર્સ દેટ ડોઝ એઝ આર યોર જેવો છે એવો જ ટ્રેક્ટર ટ્રેક્ટર્સ એટલે આવી રીતે ચેન્જ કરવાનું રહેશે એક્ઝામમાં ઓકે વી વિલ મીટ નેક્સ્ટ ટાઈમ બી રેડી ફોર અનદર એક્ઝામ્પલ્સ ઓકે થેન્ક યુ વેરી મચ